પાલનપુરમાં એક કિલો દોરીના ગુચ્છા આપો અને 50 રૂપિયા મેળવો એવો દુકાનદારોનો અનોખો વિચાર. ઉત્તરાયણના પર્વમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પક્ષીઓને બચાવવા માટે કેમ્પ કરવામાં આવે છે, જેમાં ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. ત્યારે પાલનપુર ધનિયાના 4 રસ્તા પાસે પશુ આહારની દુકાન ચલાવતા નિકુલભાઈ પટેલને પણ એક અનોખી સેવા કરવાનો વિચાર આવ્યો, જેમાં નિકુલભાઈ પટેલે વિચાર્યું કે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પ કરવામાં આવે છે, પરંતુ પક્ષીઓ ઘાયલ ના થાય તેવું મારે કંઈક કરવું છે. તો તેમણે એક પોસ્ટર બનાવ્યું જેમાં તેમણે લખ્યું, મિત્રો, ઉત્તરાયણ પૂરી થઈ, તમારો શોખ પૂરો થયો, તમારા ધાબા કે અગાસીમાં દોરીના ગુચ્છા હોય તો મારી પાસે લાવો. તમે 1 કિલો દોરીના ગુચ્છા લાવો અને 50 રૂપિયા લઈ જાઓ. આવું પોસ્ટર તેમણે ઉત્તરાયણના દિવસે સાંજે દરેક વોટ્સએપ ગ્રુપોમાં ફરતું કર્યું અને જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ લોકો દોરીના ગુચ્છાઓના કોથળા ભરીને નિકુલભાઈની દુકાને પહોંચવા લાગ્યા. આમ આવી અનોખી સેવા કરીને નિકુલભાઈના આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. જે પણ મિત્રોને આ નિકુલભાઈ પટેલની આવી અનોખી સેવા કરવાની વાતની ખબર પડી ત્યારે લોકોએ નિકુલભાઈ પટેલને ફોન દ્વારા તેમજ રૂબરૂ મુલાકાત કરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા હતા. આજનો આપણો એવો ઉદ્દેશ હતો દોરી બાબતે કે આપણે 50 રૂપિયા કિલો દોરી લઈએ છીએ, કોઈ પણ બાળક વીણીને લાવે કે કોઈ પણ XYZ વ્યક્તિ લાવે તો એ દોરી લાવે તો અમે 50 રૂપિયાને આપીએ છીએ. આનો ઉદ્દેશ એવો છે, જો કોઈ પક્ષી પશુ કે પંખી આવે તો એના પગ એનામાં ફસાય ન, અને તમે જુઓ છો ઘણી જગ્યાએ તાર ઉપર, થાંભલા ઉપર કે ઝાડ ઉપર પક્ષીના પગ દોરીમાં ફસી જાય, પછી ત્યાં લબડે છે અને હેરાન થાય છે, પછી એને એક સમય એવો આવે કે તડફડીને મરી જાય છે, કાં તો એને પગ કપાઈ જાય છે. એટલે આ બધું ના થાય અને પક્ષી આપણે બચે એના ઉદ્દેશથી આપણે આ દોરી એને એકત્ર કરી એને સળગાવી મૂકીએ છીએ. બ્યુરો રિપોર્ટ, BG ન્યૂઝ.